ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાની બેઠક યોજાઈ. આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે, ત્યારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય અને મોરચાના મહામંત્રી સરદારભાઈ ચૌધરી, મહામંત્રી હિરેનભાઈ હિરપરા તેમજ તાલુકા, જિલ્લા અને મહાનગરના પ્રભારીશ્રીઓ સહિત પ્રદેશ સોશિયલ મીડિયા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કિસાન મોરચાના વિવિધ કાર્યક્રમો સંદર્ભે આજ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આગામી સમયમાં કિસાન મોરચા દ્વારા નમો અંત્યોદય અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના 15,000 ગામડાઓમાં ફરીને ખેત મજૂરોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે. ત્રીજી વખતે આ દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન થાય અને ગુજરાતની 26-એ 26 સીટો ફરીથી આપણે જીતીએ અને 5 લાખથી વધારે વોટથી જીતીએ એ સંકલ્પને ધ્યાનમાં રાખી આજે કિસાન મોરચાએ આગામી કાર્યક્રમો માટે એક બેઠક બોલાવી. કિસાન મોરચાએ નક્કી કર્યું છે કે ગુજરાતમાં ખેતીની જે સમૃદ્ધિ ઊભી થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીની દૂરદ્રષ્ટિ નિર્ણયોનો ખૂબ મહત્વની ભૂમિકા છે. સાથે સાથે આ ખેતીનું એક મહત્વનું અંગ એટલે ખેતમજૂર છે. આ ખેતમજૂરો માટે પણ નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર અને ઉપેન્દ્રભાઈની રાજ્ય સરકારે બહુ બધા કામો કર્યા છે. આ ખેતમજૂરોનો સંપર્કનું અભિયાન એ કિસાન મોરચો આગામી સમયમાં કરવા જઈ રહ્યો છે અને આ અભિયાનનું નામ આપ્યું છે નમો અંત્યોદય અભિયાન. આ અભિયાન અંતર્ગત કિસાન મોરચો ગુજરાતના 15,000 ગામડાઓની અંદર જઈ અને ખેત મજૂરોને મળવાનો એક કાર્યક્રમ કરશે. ખેત મજૂરોને મળશે અને છેલ્લા 15-20 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છેવાડાના માનવીઓ માટે શું શું કામ કર્યા છે, ખેત મજૂરો માટે નરેન્દ્રભાઈએ શું કામ કર્યા છે એની વાત આ અભિયાનના માધ્યમથી ગુજરાતના ખેત મજૂરો વચ્ચે પહોંચાડવાનો એક પ્રયત્ન કરશે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.